विद्यार्थी मित्रों, आज आप प्रकरण चार अमनोन में वेपारी बताव, रोकर बताव अने कसर नो कंसेप्ट समझीशू। जेने इंग्लिश में वेपारी बताव ने ट्रेड डिस्काउंट, रोकर बताव ने कैश डिस्काउंट अने कसर ने एलाउंस कहवाय। धंधा में मालनी खरीदी के वेचाण वक्त अने उघराणी वक्त घणीवार कुल किंमत करता सहेज ओछी रकम चूकवामां आवे छे अथवा वसूल करवामां आवे छे, तो ओछी चूकवाती के वसूलाती આવી રકમને વટાવ કે કસર કહે છે। એટલે કે માલની ખરીદી કરે અથવા વેચાણ કરીએ ત્યારે વેચાણ પેટે અથવા ખરીદ પેટે જે રકમની ચૂકવણી કે વસૂલાત કરવાની હોય તેના કરતાં ઓછી રકમ ચૂકવાતી હોય અથવા વસૂલાતી હોય, અથવા ઉઘરાણી વખતે આ જ વસ્તુ લાગુ પડતી હોય કે કુલ વસૂલ કરવાની અથવા ચૂકવવાની રકમ કરતાં ઓછી રકમ વસૂલાતી હોય, તો જેટલી રકમ ઓછી વસૂલાતી હોય કે ચૂકવવામાં આવતી હોય એને વટાવ અથવા કસર કહે છે। વટાવ બે પ્રકારે જોવા મળે છે, એક વેપારી વટાવ અને બીજું રોકડ વટાવ। પહેલાં આપણે ચર્ચા કરીએ વેપારી વટાવ ટ્રેડ ડિસ્કાઉન્ટની। કંપની વસ્તુના પેકિંગ ઉપર કુલ કિંમત દર્શાવે છે, કોઈ પણ વસ્તુ હોય ઉત્પાદક એનું ઉત્પાદન કરે એટલે એના પર કિંમત છાપતા હોય છે, જેને આપણે કુલ કિંમત કહીએ છીએ અને આ કિંમતે બજારમાં વેચાણ કરવામાં આવે છે। આપણે કોઈ પણ વસ્તુ ખરીદતા હોય તો પેકેટ ઉપર જે કિંમત લખી હોય એ કિંમતે જ આપણે ખરીદતા હોય, એનાથી વધારે કિંમત આપણે આપતા નથી। તો ઉત્પાદક કે જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને માલ વેચતી વખતે કુલ કિંમતમાંથી અમુક ટકા વળતર આપે છે, જેને વેપારી વટાવ કહેવાય છે। એટલે કે ઉત્પાદક અથવા જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને માલ વેચે ત્યારે વસ્તુ ઉપર લખેલી કિંમત ઉપર અમુક એને વળતર આપે છે, કે સામાન્ય આપણે કોઈ પણ વસ્તુ જોઈએ તેના પર કિંમત લખેલી હોય, ધારો કે એના પર 100 રૂપિયા કિંમત લખી હોય, તો એના પર અમુક ટકા જથ્થાબંધ વેપારી અથવા ઉત્પાદક છૂટક વેપારીને માલ વેચે ત્યારે અમુક વળતર આપે એટલે કે ડિસ્કાઉન્ટ આપે છે, જેને વેપારી બતાવ કહેવાય છે। દાખલા તરીકે એક પાર્લેજી બિસ્કિટનું પેકેટ હોય 5 રૂપિયાનું, તો જ્યારે ઉત્પાદક અથવા જથ્થાબંધ વેપારીએ વેચે તો એને 5 રૂપિયામાં નહીં આપશે, કારણ કે 5 રૂપિયામાં તો છૂટક વેપારીએ આપણા જેવા ગ્રાહકોને વેચવાનું હોય। જો જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને 5 રૂપિયામાં આપે તો છૂટક વેપારી આપણને એ 5 રૂપિયામાં વેચી શકે નહીં, કેમ? કારણ કે એને 5 રૂપિયામાં મળી છે તો એણે શું કરવું પડે, 5.5 રૂપિયામાં વેચવું પડે, પણ પ્રોડક્ટ ઉપર ભાવ કેટલો લખેલો છે 5 રૂપિયા, તો કોઈ ગ્રાહક એના 5.5 રૂપિયા આપશે નહીં। એટલે ઉત્પાદક કે જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને જ્યારે માલ વેચે છે તો વસ્તુની ઉપર જે કિંમત છાપી હોય એના ઉપર અમુક વળતર આપે છે, જેથી છૂટક વેપારી છાપેલી કિંમતે વસ્તુ વેચી શકે, જે વર્તનને આપણે વેપારી વટાવ કહીએ છીએ। એટલે વેપારી વટાવનો અહીંયા અર્થ છે કે ઉત્પાદક કે જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને માલ વેચતી વખતે કુલ કિંમતમાંથી અમુક ટકા વળતર આપે છે, એટલે કે વસ્તુની પર છાપેલી કિંમત હોય એના ઉપર અમુક વળતર આપીને વસ્તુ વેચે છે છૂટક વેપારી જથ્થાબંધ વેપારી, તો જેને વેપારી વટાવ કહેવાય છે। આ વેપારી વટાવ ઉત્પાદક કે જથ્થાબંધ વેપારીનો ખર્ચ નથી કે છૂટક વેપારીની આવક નથી। એટલે જથ્થાબંધ વેપારી અથવા ઉત્પાદક જ્યારે છૂટક વેપારીને માલ વેચે છે તો જથ્થાબંધ વેપારી માટે ખર્ચ નથી ગણાતો કે છૂટક વેપારીને માટે આવક નથી ગણાતી, તેથી વેપારી વટાવની હિસાબી ચોપડામાં કોઈ નોંધ થતી નથી, હંમેશા યાદ રાખો। કારણ કે એક વાક્યના MCQમાં અથવા એક વાક્યના સવાલમાં પ્રશ્ન પૂછાતો હોય છે કે કયા વટાવની ચોપડી નોંધ થતી નથી, તો કયા વટાવની ચોપડી નોંધ નથી થતી, વેપારી વટાવની। માલના ખરીદ કે વેચાણનું બિલ બનાવતી વખતે જ કુલ કિંમતમાંથી વેપારી વટાવ બાદ કરવામાં આવે છે અને ચોખ્ખી રકમથી જ ખરીદ અને વેચાણના ચોપડામાં નોંધ થાય છે। એટલે બિલ જ્યારે બનાવવામાં આવે ખરીદ વેચાણનું ત્યારે કુલ કિંમત જે થતી હોય એમાંથી વેપારી વટાવ બાદ કરી દેવામાં આવે છે અને ચોખ્ખી રકમથી જ ખરીદ વેચાણની નોંધ થાય છે। દાખલા તરીકે પારસ પાસેથી ₹5,000 માલ વેપારી વટાવે ખરીદ્યો, તો આ વ્યવહારમાં બિલ બનાવતા 10% વટાવ કાપી આપવામાં આવશે, એટલે કે 5,000 કુલ કિંમત છે એના પર 10% લેખે 500, 5,000માંથી 1 0 પાછળ કાઢી નાખો એટલે 10% લેખે 500 આપણને મળશે, એ વેપારી વટાવ આવશે 500 રૂપિયા, આપણે બાદ કરશું એટલે વધશે 45 રૂપિયા ચોખ્ખી રકમ। એટલે ખરીદનાર આ 4500 રૂપિયાથી જ નોંધ કરશે અને વેચનાર પણ 4500થી જ આમ નોંધ લખશે, કે ખરીદનાર હશે આમ નોંધ લખશે ખરીદ ખાતે ઉધાર રોકડ ખાતે જમા, અને વેચનાર હશે એ આમ નોંધ લખશે રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા, કેટલી રકમ લેશે 4500 જ વટાવ બાદની જ રકમ લખશે વેપારી વટાવ બાદની। ત્યારબાદ વાત કરીએ રોકર વટાવ કેશ ડિસ્કાઉન્ટની, કે વેપારી સ્પર્ધાત્મક વેચાણ વધારવા માલનું ઉધાર કે શાક પર વેચાણ કરતા હોય છે, એટલે કે પોતાના હરીફ કરતાને વધારે વેચાણ કરવા માટે આજે દરેક વેપારીએ ઉધાર એટલે કે શાક પર વેચાણ કરવું પડે છે। ગ્રાહક માલના નાણાં શાકની મુદત પૂરી થતાં ચૂકવે છે,
એટલે કે જ્યારે ગ્રાહક ઉધાર માલ ખરીદે છે ત્યારે કેટલા સમય બાદ એના નાણાં ચૂકવવાની છે મુદ્દત હોય છે કે 3 મહિના 2 મહિના તો એ શાકની મુદ્દત છે. એ મુદ્દત પૂરી થાય પછી જ નાણાં ચૂકવતા હોય. પરિણામે ધંધામાં રોકડની અછત અનુભવી પડે. 2 મહિના સુધી ઉધાર માલ વેચનાર વેપારીને પોતાના વેચેલા માલના નાણાં મળતા નથી. પરિણામે એની રોકડની અછત અનુભવાતી હોય છે. ઉધાર વેચાણના નાણાં ખરીદનાર ગ્રાહક ઝડપથી ચૂકવે તે માટે તેને અમુક ટકા લેખે પ્રોત્સાહક વળતર આપવામાં એટલે કે વટાવ આપવામાં આવે છે અને આ વટાવ અથવા આ વળતરને રોકડ વટાવ કહે છે. એટલે ઉધાર વેચેલા માલના નાણાં ખરીદનાર ગ્રાહક ઝડપથી ચૂકવે, ઝડપથી પાછા ચૂકવી દે તે માટે એને અમુક ટકા લેખે પ્રોત્સાહક વળતર આપવામાં આવે છે, અમુક ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે અને એ વળતરને શું કહેવાય છે, રોકડ વટાવ કહેવાય છે. એટલે ઉધાર વેચાણના નાણાં ખરીદનાર ગ્રાહક ઝડપથી ચૂકવે તે માટે અમુક ટકા લેખે પ્રોત્સાહક વળતર આપવામાં આવે છે અને એ વળતરને રોકડ વટાવ કહેવામાં આવે છે. એટલે આ રોકડ વટાવની વ્યાખ્યા હતી. આમ રોકડ વટાવ એ ગ્રાહકને નિયત સમયમાં કે તેના પહેલાં નાણાં ચૂકવવા માટેનું એક પ્રકારનું પ્રલોભન છે. ગ્રાહકને ઉધાર માલ વેચ્યો હોય તો એ ગ્રાહક નક્કી કરેલી સમય મર્યાદા પહેલાં અથવા સમય મર્યાદામાં એ નાણાં ચૂકવી દે એ માટેની આ એક લાલચ છે. રોકડ વટાવ આપનાર વેપારી માટે ખર્ચ છે તેથી વટાવ ખાતે ઉધાર થાય છે અને રોકડ વટાવનો લાભ લેનાર વેપારી કે ગ્રાહક માટે તે ઉપજ છે તે વટાવ ખાતે જમા કરવામાં આવે. એટલે જે રોકડ વટાવ આપે છે તે વેપારી માટે ખર્ચ છે અને જે રોકડ વટાવ મેળવે છે એના માટે આવક છે, પરિણામે એ ખાતે જમા થશે. એટલે વટાવ બે પ્રકારના હોય, મળેલ વટાવ, આપેલ વટાવ. જ્યારે આપણે માલ ગ્રાહકને વેચતા હોય ઉધાર અને એ ગ્રાહક આપણને નક્કી કરેલી સમય મર્યાદામાં નાણાં ચૂકવીને આપણે એને રોકડ વટાવની શરત રાખી હોય તો ત્યારે આપણે એને રોકડ વટાવ આપશું તો આપણે રોકડ વટાવ ઉધાર કરશું. એ જ રીતે જ્યારે આપણે ઉધાર માલની ખરીદી કરી હોય અને આપણે આપણા વેપારીને નક્કી કરેલા સમયમાં નાણાં ચૂકવી દઈએ અને એ વેપારી આપણને રોકડ વટાવ આપે તો એ આપણી આવક થશે. તો ત્યારે મળેલ વટાવ છે ને મળેલ વટાવ ખાતે જમા કરવામાં આવશે. એટલે મળેલ વટાવ, રોકડ વટાવ બે પ્રકારના હોઈ શકે. રોકડ વટાવ રોકડ વટાવ એ ઉપજ કે ખર્ચ હોવાથી વેપારી અને ગ્રાહક બંનેના ચોપડે નોંધ કરવામાં આવે છે. રોકડ વટાવ જ્યારે મળે છે ત્યારે ઉપજ છે, જ્યારે રોકડ વટાવ આપવામાં આવે છે ત્યારે ખર્ચ છે. એની ચોપડે નોંધ થાય છે, જ્યારે વેપારી વટાવની ચોપડે નોંધ થતી નથી. પરંતુ ધ્યાનમાં રાખવાનું છે કે નિયત મુદ્દતમાં નાણાં ન ચૂકવાય તો રોકડ વટાવનો લાભ આપવામાં આવતો નથી. જ્યારે માલનું ઉધાર વેચાણ થયું હોય ત્યારે વેપારી પહેલેથી નિયત સમય મર્યાદા જણાવી દે છે કે ભાઈ તું મને 1 મહિનાની અંદર નાણાં ચૂકવશે તો હું તને 10% રોકડ વટાવ આપીશ કે 5% આપીશ. જો 1 મહિનાની અંદર જે નાણાં ચૂકવે તો જ એને વટાવ મળશે. 1 મહિના બાદ જો નાણાં ચૂકવશે તેને રોકડ વટાવ મળશે નહીં. દાખલા તરીકે ઉદાહરણ સમજીએ કે રામેશ્વર પાસેથી 10,000નો માલ 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવે ખરીદ્યો તો આ સંજોગોમાં 10,000નો માલ છે તેમાંથી સૌ પ્રથમ આપણે 10% લેખે વેપારી વટાવ 1,000 રૂપિયા બાદ કરો. 10,000ના 10% કરશો એટલે 1,000 આવશે. 10,000નો 10 કાઢશો એટલે 10% રકમ મળે 1,000. એ બાદ કરશો એટલે ચોખ્ખી રકમ આવશે 9,000. આ 9,000થી આપણે ખરીદ અને વેચાણની બંને વેપારી નોંધ કરશે. હવે 9,000 પર આપણે જો તરત નાણાં ચૂકવી દઈએ તો આપણને 5% લેખે રોકડ વટાવ મળે. એટલે કે 9,000ના 5% કરશો તો 445 થશે. એટલે તફાવતની રકમ આવશે 8,550. એટલી જ રકમ આપણે ચૂકવવાની થશે. એટલે આપણા ખરીદીની કિંમત 9,000 ગણાય, એમાંથી આપણે ચૂકવશું 8,550. આપણને 450 ઓછા ચૂકવીશું જે આપણા માટે રોકડ વટાવ કહેવાશે. મળેલ રોકડ વટાવ આપણે ઓછા ચૂકવીએ છીએ. તો આ રીતે રોકડ વટાવ અને વેપારી વટાવ બાદ કરવાનો. હવે આપણે એનો તફાવત જોઈએ વેપારી વટાવ અને રોકડ વટાવનો. તો વેપારી વટાવની ગણતરી કુલ કિંમત એટલે કેટલોક કિંમત પર થાય છે જે વસ્તુ પર છાપેલી હોય એના પર, જ્યારે રોકડ વટાવની ગણતરી ચોખ્ખી કિંમત એટલે કે કુલ કિંમત માઇનસ વેપારી વટાવ પર થાય છે. અગાઉના જોયું એમ 10,000 હતા તો એ 10,000 કેટલોક કિંમત ગણાય, એના 10% લેખે ગણી અને એ બાદ કર્યા પછી 9,000 આવ્યા જે ચોખ્ખી કિંમત છે એના ઉપર રોકડ વટાવ ગણ્યો. એટલે વેપારી વટાવ શાના ઉપર ગણાય છે, કેટલોક અથવા કુલ કિંમત પર, જ્યારે રોકડ વટાવ ચોખ્ખી કિંમત એટલે કે કુલ કિંમત માઇનસ વેપારી વટાવ પર ગણાય છે. વેપારી વટાવની હિસાબી ચોપડી નોંધ થતી નથી, જ્યારે રોકડ વટાવની હિસાબી ચોપડી નોંધ કરવામાં આવે છે. એટલે વેપારી વટાવ ચોપડી નોંધાય, રોકડ વટાવ ચોપડી નોંધવામાં આવતો નથી. ત્રીજું, છૂટક વેપારીઓ માલ કુલ કિંમતે વેચે અને વાજબી ખર્ચ કરતાં ચોક્કસ નફો મેળવી રહે તે હેતુથી વેપારી વટાવ આપવામાં આવે છે. એટલે છૂટક વેપારીઓ
એમને જે માલ વેચેલો છે એ કુલ કિંમત વેચે, એટલે કે વસ્તુ પર છાપેલી છે કિંમત વેચે, અને વાજબી ખર્ચ કરતાને ચોક્કસ નફો મળી રહે તે હેતુથી વેપારી અથવા જે જથ્થાબંધ વેપારી હોય છે અથવા ઉત્પાદક હોય છે છૂટક વેપારીને આપતો હોય છે. જ્યારે રોકડતા ઉધાર વેચાણના નાના ગ્રાહક નિયત મુદ્દતમાં કે તે પહેલાં ચૂકવે તે હેતુથી રોકડવત્તા આપવામાં આવે છે. એટલે છૂટક વેપારીને છાપેલી કિંમત એટલે કે કુલ કિંમતે વેચી શકે અને વાજબી ખર્ચ કરતાને ચોક્કસ નફો મળે એ હેતુથી વેપારી વત્તા આપવામાં આવે. જ્યારે રોકડવત્તા એ કયા હેતુથી આપવામાં આવે છે કે ઉધાર વેચેલા માલના નાણાં નિયત સમય મળે અથવા એ પહેલાં મળી જાય તે હેતુથી આપવામાં આવે છે. ચોથું કે વેપારી વત્તા માલનું બિલ બનાવતી વખતે જ બાદ કરી નાખવામાં આવે છે. જ્યારે રોકડવત્તા માલનું બિલ બનાવતી વખતે બાદ કરવામાં આવતો નથી. એટલે વેપારી વત્તા જ્યારે બિલ બનાવે ત્યારે જ બાદ કરી દેવામાં આવે છે, અને રોકડવત્તા જ્યારે બિલ બનાવતી વખતે બાદ કરવામાં આવતો નથી, જ્યારે નાણાં ચૂકવાય છે ત્યારે જ બાદ થાય છે. છેલ્લો તફાવત કે વેપારી વત્તાની શરતથી ક્યારેય ગ્રાહક મોટા જથ્થામાં ખરીદી કરવા લલચાઈ કે પેરાય છે. વેપારી વત્તા આપવામાં આવે તો એને કારણે ગ્રાહક મોટા જથ્થામાં ખરીદી કરવા પિરાતા હોય છે, અને રોકડ વત્તાની શરતથી ગ્રાહક નિયત મુદ્દતમાં કે વહેલી તકે રકમ ચૂકવવા પિરાય છે. સમયસર એ નાણાં ચૂકી દેશે તો એને રોકડ વત્તાઓ મળશે, જો સમયસર નહીં ચૂકવે તો એને વટાવો મળશે નહીં. એટલે વેપારી વત્તાઓનો ઉદ્દેશ્ય શું છે? મોટા જથ્થામાં આપણા ગ્રાહકો એટલે કે વેપારીઓ, છૂટક વેપારીઓ માલ ખરીદે ઉત્પાદક પાસેથી, એ માટે ઉત્પાદક અથવા જથ્થાબંધ વેપારી આ વેપારી વત્તાઓ આપતો હોય છે છૂટક વેપારીને. જ્યારે રોકડ વત્તાઓ ઉધાર માલ વેચેલો એના નાણાં ઝડપથી પાછા મળી જાય એ હેતુથી આપવામાં આવતી લાલચ છે. આ રોકડ વત્તાઓ અને વેપારી વત્તાઓનો તફાવત છે. ત્યારબાદ કસર ક્લાઉન્સ કે કેટલીકવાર વેપારી લેણા કે દેવાની પટાવટ વખતે હિસાબ ચૂકતે કરવા માટે અમુક રકમ ઓછી લઈને કે આપીને નાણાં લેણા કે દેવાની પટાવટ કરે છે, તો જેટલી રકમ ઓછી લીધેલી કે આપેલ હોય તો તેને કસર કે છૂટ કહેવામાં આવે છે. એટલે જ્યારે દેવા અને લેણાની પટાવટ થતી હોય, એટલે કે આપણે ઉધાર માલ ખરીદ્યો હોય, વેચ્યો હોય, ઉધાર ખરીદેલો એના નાણાં ચૂકવીએ, વેચેલો હોય એના ગ્રાહક આપણને નાણાં ચૂકવીને, એ વખતે હિસાબ ચૂકતી કરવા માટે ઉપરની અમુક રકમ જતી કરવામાં, દાખલા તરીકે આપણે ઉધાર માલ ખરીદેલો છે અને એનું મૂલ્ય છે 5,515, તો હવે એના નાણાં આપણે જ્યારે ચૂકવશું ત્યારે 5,500 જ ચૂકવીશું, 15 રૂપિયા ચૂકવીશું નહીં અને હિસાબ ચૂકતે કરી દઈશું, પછી આપણે 15 રૂપિયા આપવાના રહેશે નહીં. તો ઉપરની જે નહીં લીધેલી ઓછી રકમ અથવા ઓછી ચૂકવેલી રકમ એ આપણા માટે છૂટ અથવા કસર કહેવાય છે. એટલે કેટલીકવાર વેપારી લેણા કે દેવાની પટાવટ વખતે હિસાબ ચૂકતે કરવા માટે અમુક રકમ ઓછી લઈને કે આપીને લેણા ને દેવાની પટાવટ કરે છે, તો જેટલી રકમ ઓછી લીધેલી હોય કે આપેલી હોય તો એને કસર કે છૂટ કહેવામાં આવે. એટલે દેવા અને લેણાની પટાવટ વખતે વેપારી અમુક રકમ ઓછી લે છે અથવા ઓછી આપે છે અને દેવાની પટાવટ કરે છે, તો આ ઓછી લીધેલી આપેલી રકમને કસર અથવા છૂટ કહેવામાં આવે છે. આપેલ કસર કે છૂટ ધંધાના ખર્ચ હોવાથી વટાવ કે કસર ખાતે ઉધાર થાય છે. જ્યારે વટાવ કે કસર આપવામાં આવે, આપણા ગ્રાહકને માલ વેચેલો હોય અને આપણને નાણાં ચૂકવે ને ત્યારે આપણે ઉપરની નાની રકમ જતી કરીએ તો એ આપણો ખર્ચ ગણાશે, તો કસર અથવા વટાવ ખાતે ઉધાર કરશું. એ જ રીતે વેપારી નાણાં ચૂકવીશું ત્યારે આપણને કસર અથવા છૂટ મળશે તો તે આપણી ઉપજ ગણાશે, તો વટાવ અને ખર્ચ વટાવ અથવા કસર ખાતે જમા કરવું પડશે. આમ કસરની નોંધ પણ રોકડ વટાવની જેમ જ કરવામાં આવે છે. કસર કે છૂટ કોઈ રીત રસમ કે વેપારી રિવાજ મુજબ નિયત દરે નક્કી થતી નથી. રોકડ વટાવ જ્યારે માલ વેચવામાં આવે ત્યારે જ નક્કી કરી દીધો હોય કે 5% કે 10% રોકડ વટાવ મળશે. જ્યારે કસરને છૂટમાં આવું નથી હોતું, કોઈ રીત રસમ મુજબ કે વેપારી રિવાજ મુજબ એનો દર નક્કી નથી હોતો, હિસાબ ચૂકતી વખત કરતી વખતે એ નક્કી થઈ જતો હોય, ઉપરના 10 રૂપિયા 15 રૂપિયા રકમ નાની હોય એ વસૂલ નથી કરવામાં આવતી અથવા ચૂકવવામાં નથી આવતી, તો ચૂકવવાપાત્ર કે વસૂલ લેવાપાત્ર રકમમાંથી અલ્પ રકમ બાદ કરી નાણાં ચૂકવવામાં આવે છે. દાખલા તરીકે એક ઉદાહરણ લઈએ કે વરુણને 515 રૂપિયા ચૂકવવાના બાકી પેટે ચૂકતે હિસાબે 500 રોકડ આપ્યા. એટલે વરુણને આપણે 515 ચૂકવવાના બાકી હતા, આપણે એને 500 આપ્યા અને હિસાબ ચૂકતે કરી દીધો, હવે આપણે એને 15 રૂપિયા ચૂકવવાના રહેશે નહીં, હિસાબ ચૂકતે થઈ ગયો. એટલે ચૂકવવાપાત્ર રકમ 515 હતી, તેમાંથી ચૂકવ્યા 500, એ 15 રૂપિયા શું કહેવાશે? છૂટ અથવા કસર કહેવાશે. તો મિત્રો, આ વેપારી વત્તાઓ રોકડ વત્તાઓ અને કસરના ખ્યાલ છે, ખાસ એકવાર સમજી લો.